મારો છોકરો 4 સપ્ટેમ્બરે ગયો છે અને મારી આજે સવારે જ વાત થઈ છે. મેં એને કીધું કે બેટા કેવું છે ત્યાં, એટલે એને મને કીધું કે પપ્પા અહીં તો કોઈને કશું કંઈ ખબર જ નથી. બરાબર, તો બી મેં પેલું જે અત્યારે સરકારે જે ગાઈડલાઇન ચેતવણીની જે આપેલી કે ભાઈ તમારા કોઈ પણ છોકરો એને ત્યાં આગળ સાચવીને એ કરે, પણ ખરેખર સરકારનું કહેવા સરકારનું જે કહેવું છે એ એકદમ તદ્દંતર બહુ વ્યાજબી નથી. કારણ કે સરકારને એવું કહ્યું છે કે અમે દરેક વાલીઓ જોડે અમે સાથે ઊભા છે, તમારા છોકરાને તમે ટેન્શન લેતા નહીં, તમારા છોકરાને ટેન્શન અમારા ઉપર છે. ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ કોઈ પણ સરકાર હોય, એમને ખરેખર તો એવું કહેવું જોઈએ કે ભાઈ અમે તમારા દરેક ફેમિલી સાથે અમે છે. અત્યારે હાલની તારીખના અંદર આ સપ્ટેમ્બરના અંદર 1 લાખથી વધુ સ્ટુડન્ટ આપણા ગુજરાતી લોકો બહાર ગયા છે. એમના બી મા બાપ ચિંતામાં હશે, જે રીતે કે હું મારા છોકરા માટે થોડું મને થોડું ચિંતાનું વિષય આવ્યું છે, પણ મારે છોકરા જોડે ડેલી વાત ચાલે છે. આજે સવાર બી વાત ચાલી, એને એવું કીધું કે ડેડી અહીં કશું છે નહીં હું, પણ મેં એને મારા છોકરાને એક જ વસ્તુ કીધું કે બેટા અત્યારે કોલેજ અને કોલેજથી ઘર, બીજે કંઈ આપણે બહાર જવાનું નહીં, બસ બે જ વસ્તુ યાદ રાખવાની કે કોલેજ અને કોલેજથી ઘર, બીજું કંઈ ફરવા બી જવાનું નહીં અત્યારે બહાર. હા, મેં જે એપ્લિકેશન બહાર પાડી છે mother.com, એના માટે મેં મારા છોકરાને કીધું છે કે તારું રજીસ્ટર કરાવી લે. બધાને હું કહું છું કે બધાને વાલીઓ જે બી હોય, જેના બી દીકરા કેનેડા હોય, ખરેખર રજીસ્ટર કરી જ લેવું જોઈએ પોતાનું છોકરાનું. અને એક જ વસ્તુ છે કે જેટલી જલ્દી બને એટલું અમે તો ભગવાનને પ્રાર્થના કરી દઉં કે કેનેડા અને ભારતના સંબંધ જલ્દથી જલ્દ સારા થાય.